પાલનપુર તાલુકાના વાસણા જગાણા ગામના વતની અને પાલનપુર પોલીસમાં ફરજ બજાવતા જયંતિભાઈ ભેમજીભાઈ સકલિયાને 9 માસ અગાઉ 48 વર્ષે પ્રથમ પુત્રીનો જન્મ થયો હતો. ફરજ બજાવવાની વિચારધારા ધરાવતા પોલીસ પિતાએ આજે વિશ્વ મહિલા દિવસે પુત્રી જન્મના વધામણા કરવાનું નક્કી કર્યું, જેને લઈને આજે પોલીસ કર્મી જયંતિભાઈ સકલિયાએ પોતાના ઘરે બેટી બચાવો બેટી પઢાઓ માટે લોકોને આહવાન કરતો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભેમજીભાઈ સેખલિયાના ચોથા પુત્ર જયંતિભાઈ સેખલિયા પોતે પાલનપુર પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને તેમના ઘરે એમને 48 વર્ષ પછી દીકરીનો જન્મ થયો છે. ત્યારે આજે તેમના ઘરે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અને દીકરીનો જન્મ થતાં એમની દીકરીનું નામ પોતાની માના નામ સાથે મળતું રાખ્યું હતું. દીકરીનું નામ દેવાંશી રાખવામાં આવ્યું છે, જેમાં મહિલા ટ્રસ્ટના પ્રમુખ નીલાક્ષીબેન રવાડી, કલાનિધિ ટ્રસ્ટના રશ્મિબેન હાડા, અહમદભાઈ હાડા, ડોક્ટર સંજય ચૌધરી, અતિથિ મહેમાન જ્યોત્સનાબેન ડુડિયા હાજર રહ્યા હતા. પોતાના ઘરે પ્રથમ સંતાન તરીકે જન્મ લેનાર પુત્રીનું સાકર તુલાથી સન્માન કર્યું હતું. આ દીકરીનો અત્યારે વજન 6 કિલો અને 650 ગ્રામ જેટલો થયો હતો. નમસ્કાર, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ 2020માં આજે એક દીકરી તરીકે મને એવા પ્રસંગમાં જવાનો મોકો મળ્યો કે જે કૌટુંબિક ભાવનાથી અને 47 વર્ષે પરિવારમાં દીકરીનો જન્મ થયો એવા જયંતિભાઈ પરમાર અને રમીલાબેન પરમારના સુપુત્રી દેવાંશી પરમારને આજે દીકરી વધામણાના એક એવા અવસરમાં જવાનો મોકો મળ્યો જેનાથી મને ખૂબ જ ગર્વ થયો છે. સતત સમાજમાં આવા જો પ્રસંગો થતા રહેશે અને દીકરીના અવારનવાર આ રીતે દીકરી જન્મના વધામણા થતા રહેશે તો ખરેખર એક સ્ત્રી ભ્રૂણ હત્યાના જે વિષયને આપણે હંમેશા દોહરાઈએ છીએ કે આ સમયને બહુ જ વિકટતા આવવાની છે તો આવા બનાવો બનવાથી કદાચ અટકશે. માટે આજે હું એક મહિલા તરીકે એક દીકરી તરીકે બનાસકાંઠાની દીકરી તરીકે આપણે રિક્વેસ્ટ કરું છું કે આવા દીકરી જન્મના વધામણા કરતા રહો અને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા એ દીકરીને ₹3000 અને સાકરથી તોલવામાં આવી છે તો આવા અવસરને આજે મેં માણ્યો છે તેની ગર્વથી લાગણી અનુભવું છું. ધન્યવાદ.